પણ આમ તમે જુઓ ને તો અત્યારે સમય તો બહુ ફાસ્ટ થઈ ગયો એટલે લોકોને નાની નાની વાતમાં બહુ મજા આવે છે બહુ લાંબી લાંબી વાત નહીં પણ નાની નાની વાતો કરો ને તો મજા આવે આજથી તમે જુઓ વર્ષો પહેલાં જ્યારે આ મોબાઈલ નહોતા અથવા મોબાઈલ હજી શરૂઆત થયા હતા અને તમને બધાને ખબર હશે કે આપણી ઘરે મહેમાન આવે મહેમાન આવે એટલે શું કરે તો પગથિયા ચડતા ચડતા કાટ 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 કરતાં પગથિયા ચડે અને બરાબર તમારી ઓસરીમાં આવે અને આમ રૂમમાં હજી આમ પગ મૂકે ને એ ચાર પાંચ મહેમાનો હોય ને એમાંથી એક જણો બોલે ઝીણી પીન નું ચાર્જર છે ઘણા મારા પેલા કંઈક આવો બેસો ચા પાણી પીઓ પૂછો કારવે સંબંધ પૂછો સમાચાર પૂછો સીધે સીધું આવેલ ઝીણી પિનનું ચાર્જર હવે તો સારું છે ઘણું હમણાં અમે આ કાર્યક્રમ ચાલુ થવાને વાર હતી ને તો બે જણા વાતો કરતા હતા આ ઓડિટોરિયમ ની બહાર બેઠા હતા વાતો કરતા હતા એક જણો કે મારે પત્ની છે ને તો દેવી છે ઓલો કે દેવી તો મારે છે પણ કોઈ લેવા વાળું નથી આમે ક્યાંથી હો આ બધું મળી રહી એમ રાજકોટમાંથી હું બસ માં બેઠો અને બધે કંડક્ટર આવીને ટિકિટ 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 ચાલુ કરી એક જણે ચોટીલાની ટિકિટ લીધી હો ચોટીલાની ટિકિટ લીધી કંડક્ટરેલીઓ આ ચોટીલાની ટિકિટ ટિકિટ લીધા પછી જણ ગોકે ચીડો મંડો બસમાં આમથી આમ હાલવા આ છેડેથી ઓલા છેડે ઓલા છેડેથી આ છેડે ઓલા છેડેથી આ છેડે બધાએ કીધું કે ભલા મળે જગ્યા છે બે જાઉ નથી બેવું વળી પાછો મીંડો આ છેડેથી ઓલા છેડે આ છેડેથી ઓલા છેડે ભલામણા કે આટલી બધી જગ્યા છે બસમાં બે જાવ પછી તો કોન્ડક્ટરે કીધું એ કે અહીંયા સીટ પડી છે બેહી જાઓ ને હું તમે કે બસમાં ધોડાધોળ થયા છો એ કે તમને ખબર ન પડે મારે કે ચોટીલા હાલીને જવાની માનતા છે આ તો બધું ઠીક પણ હમણાં હું ને મારા પત્ની વાત કરતા હતા મને એણે બહુ સરસ વાત કરી મને કે આપણી બાજુમાં છે ને એક ડૉક્ટર એવા આવ્યા છે હા તો મને કી ડૉક્ટર તમે સંબંધ રાખજો મેં કીધું ક્યાં ઓલા બાજુમાં આવ્યા એ તો હા મેં કીધું આપણે કાંઈ સંબંધ રાખવાની જરૂર નથી અરે પણ મને કે તમે સંબંધ રાખજો કોઈક કામમાં આવે પણ મેં કીધું તું પેલા હમે તો ખરા એ ઢોર ડોક્ટર છે ભલામણ આપણે શું કામ છે પણ હશે મેં કીધું જવા દો પણ એ આ હમણાં જ અઠવાડિયા પહેલા અમારો મિત્ર મારી ઘરે આવ્યો હતો એ હતો અમે એને કહીએ આ અમારો હતો એની જો વાતો કરવા બેહીએ ને તો ભાર ના આવ્યો એવી અઘરી આઈટમ ઈ અમારો હતો એવો એનો દુબળો દેહ સિંગલ પટ્ટી વરસાદના વરસાદ આવતો હોય ને તો વરસાદના બે છાંટામાંથી વચ્ચેથી ગરકી જાય બોલો એવો એનો દુબળો દે આવો દુબડો દે હોય ને એટલે મેં કીધું એલા ભાઈ તું કઈક દવા કરાય હાવ આમ નો હાલે આમ તું તું જો તારો દુબળો દે આમાં તને કોઈ છોકરી નહીં દે આમાં તારા લગ્ન કેમ કરવા એ કે પણ શું કરું કે હવે અમારે છે જવું શરીર આપ્યું તો મેં તો કંઈક તું ડૉક્ટરને બતાવ જાડા થવાની દવા કર કંઈક શરીરમાં તું દેખાતો હોઈશ તો તારું કંઈક કામ આગળ હાલશે એ તો ગયો ડૉક્ટર ભાઈ ડૉક્ટરને જઈને વાત કરી કે તમે આ જુઓ છો હા જોઈએ જ ને તારું શરીર બહુ લેવાઈ ગયું ભાઈ એ કે આ લેવાઈ ગયું ઉપાધિમાં ઉપાધિમાં લેવાઈ ગયું હવે આમાં કંઈક જાડા થવાની દવા કરો કાંઈ વાંધો નહીં ડૉક્ટરે તરત જ પ્રિસ્ક્રિપ્શન લખી દીધું કાગળિયા લખી દીધા દવા લખી દીધી અને ચાર બાટલી આપી દવાની ટાઈમ પીવાની અને આમ જો પંદર દી થાય એટલે પાછા આવી જજો બધા એટલે બીજી દવા ચાલુ કરી તો કે કાંઈ વાંધો નઈ એમાં હું ગોળીન શિશ્યુ બધી લઈને પંદરક દી પછી પાછો આવ્યો અને ડોક્ટરે પૂછ્યું ઈ કેમ રહ્યો ઈ કે કાંઈ ફેર નથી પડ્યો આવો ને આવો શું તો કે મેં તમને જે દવા આપી હતી ખાધી ખાધીને મેં તમને જે સીરપ આપ્યા હતા સીરપ બાટલીમાં એ તમે સિરપ પીધા તો ઓલા જફાના ખિસ્સામાંથી ચારે ચાર સિરપ કરીને આમ ટેબલ ઉપર મૂકવા ડોક્ટર સાહેબ ને ડોક્ટર કે આવું તમે આપ્યા તી સિરપ ડૉક્ટરે કીધું પણ તમે કે આ સિર પીધા જ નથી તમારો મારો ખબર એ કે મારાથી ઢાંકણા જ ન ખુલ્યા અને આજુબાજુમાં પાછું એનું માન સન્માન કરવો તમારે અત્યારના ઘરની બાજુમાં ટ્વીન્સ બાળકોનો જન્મ થયો જોડિયા બાળકો તિવાળી આ બાજુવાળાને શું હોય છે તેને થયું કે હાલો અતાભાઈને અંગ્રેજી આવડે તો આપણે અતાભાઈને પૂછીએ તે બોલાયો અતાને એ અતાભાઈ તમારું કામ છે આવો હતો કે હલો બોલો એ કે શું કામ છે એ અમારી ત્યાં ટ્વિન્સ બાળકોનો જન્મ થયો છે જોઈ કે આઈ રહ્યા હતા આમ જોયા ટ્રણિંગ ટણીંગ ટ્રણિંગ બે છોકરાઓ હતા ને ટુડી આવ બોલો એ કે શું કામ છે અતાભાઈ ક્યાંના નામ પાડવાના છે ઓહો નામ પાડવાના છે કે કઈક તમે એવા સરસ સરસ નામ પાડી દો અંગ્રેજીમાં હાલો પાડી દઈએ બા કે આનું નામ મોર પાડો મોર ઓલા કે હા બરાબર છે કે આ બીજાનું એ કે વંશ મોર બબે છોકરાના નામ પાડવાના મોર ને વંશ મોર નો હમણાં એકદી મેં હતાની પાસે મોબાઈલ જોયો નવો હું મોબાઈલ લીધો વાપરવા આપ્યો નાના એવું નથી પણ એ કેધું એમ કેતો કે મારો મોબાઈલ તું કેમ નથી ઉપાડતો મારો મોબાઈલ તું કેમ નથી ઉપાડતો તે મેં કીધું તો એ આઈ મેળ આવી ગયો ઉપાડી લીધો મોબાઈલ પછી અમે બેઠા હતા ના ચા પાણી પીતા હતા ને રા તો થળ તો થળ તો આવ્યો એ કે આ દિવાળીની અંદર મેં પચાસ હજારના ફટાકડા પડ્યા હું વાત કરશ તું તારિયા અહીંયા લેણિયા તું આવી આવીને આપઘાત કરે એવા તારા દેણા ભીડા પડ્યા એમને અને તે પચાસ હજારના ફટાકડા ફોડી નાખ્યા કેવી રીતે હા સિમ્પલ ગણિત છે તરુણભાઈ કા પચાસ હજારના ફટાકડા ફોડવાના ન હોય તો એ ફટાકડા ફોડતા હોય ને એ જોવાના હોય આમાં બોલો ફાયદા કરી લીધો ફટાકડા જોઈ લઈ કે એ ફોયડા બરાબર જ કહેવાય હમણાં ગઈ દિવાળી એ મારી પાસે આવ્યો ને અવાજ ગયો અવાજ મેં કીધું મીઠાઈ મીઠાઈ બહુ વધારે ખવાઈ ગઈ લાગે જતા તો કે મીઠાઈ બીઠાઈ તો વધારે નથી ખવાની કે મેં તો હાથ કેમ બે ગયો એ કે દિવાળીમાં બધા ફટાકડા ફોડતા હતા ને તે હું તો અહીંયા ઊભો રહી અને બધા એને કહેતો હતો આખા રહેજો આખા રહેજો આખા રહેજો ત્યાં બોલવામાં બોલવામાં હાથ બે ગયો હા હોવી સેવા વચ્ચે તો વળી હું તે અને ઘર વાળા બધા ચિંતામાં પડી ગયા કે ભાગી ગયો હતો ભાગી ગયો મીડા ચિંતા કરવા કે આ ક્યાં વયો ગયો મૂકીને નથી કાંઈ કીધા કરવા વગરનો નો વયો ગયો બીજે દી સવારે પાછો આવ્યો ઘરે ઘરના બધા ચકડ બકડ ડોળે જોવા આવ્યો જો તો કે કેમેલા તો ક્યાં ફાકી ગયો તો તો અને આ તો આ ઘર માં પીધા વગર નો વયા ગયો તો કે હું ઘર માં થી ભાગી ગયો છું હો મને કોઈ બોલાવતા નહીં કે આ ઘર માં થી ભાગી ગયો છું પણ તો ભાગી ગયો તો તો આ પાછો ક્યાં આવ્યો અત્યારે હવર માં ઈ કે હું મારો ચાર્જર ભૂલી ગયો તો આ લેવા પાછો આવવું પડે ભાગવું એ તો ભાગી ના જવાય પણ આ તો અમારા અતા ની વાત છે ને ઘણા એવા મિત્રો છે એણે જ મને આ કલાકાર બનાવી દીધો અને જ્યાં સુધી અમારા મિત્રો છે ને ત્યાં સુધી લગભગ ક્યાંય બીજા પાત્રો લેવા નથી જ જવા પડતા આમાં ને આમાં અમારું હાયલા કરે આ કલાકાર બનાવનારાજા એટલે આજે એમબી ફિલ્મ્સ મનોજ ભૂપતાણીના માધ્યમથી આજે યુટ્યુબમાં જ્યારે આ તમને હસાવવાનો મોકો મળ્યો છે ત્યારે આ તરુણ કાટબામણા આપ સૌનું ખાસ હાર્દિક સ્વાગત કરે છે અને હસવા માટે આમંત્રણ આપે છે એટલે તમે મન મૂકીને હસજો કેટલાક મારા મિત્રો છે એ કવિ પણ છે ને બહુ સારા કવિઓ છે ગુજરાતના ખૂબ ખ્યાતનામ કવિ એવા અમારા મિત્ર હરદ્વારભાઈ ગોસ્વામી એને બહુ સરસ ગુજરાતી વિશે કવિતાઓ લખી છે બહુ સરસ હમણાં એક કવિતા મને એમણે આપી અને કીધું હરદ્વાર ગોસ્વામીએ લખ્યું કે વાત ગુજરાતી જાત ગુજરાતી વાત ગુજરાતી જાત ગુજરાતી છે બધી રીત પાત ગુજરાતી વિશ્વ આખું ઝુકાવશે મસ્તક હોય જો લાયકાત ગુજરાતી ગુજરાતી એટલે આ જે એની કવિતામાં વાત કરી સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગ્યો ગુજરાતનો ડંકો વાગે ગુજરાતીનો ડંકો વાગે અને આમ આપણી ઓળખ કેવી છે કે આપણે છે ને શું સા પૈસા ચાર નથી આ આપણે આ પૈસાની પાછળ દોડીએ ખરા પણ એની સામે આપણે મહેનત એટલી કરીએ ને જો સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓ પથરાણ અને પોતાની મહેનતથી ધંધો કર્યો પરિશ્રમ કર્યો અને પૈસાદાર બિના અને સમગ્ર વિશ્વની અંદર પોતાનું સ્થાન બનાવ્યું પણ આપણું જે મૂળ જે કીધું ને કે શું સા પૈસા ચાર નથી પણ એમાં હરદ્વારભાઈએ બહુ સરસ લખ્યું કે આ શું સા પૈસા ચાર નથી અજર અમર અને અણમોલે છે આ વિશ્વમાં જે ગુજરાતી બોલે છે કોઈને એની તોલે છે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓએ પોતાની પ્રખ્યાતિ ફેરવી છે પણ આવા જે કવિઓ હોય ને એની કવિતાઓ એ તમને કરવી ગમે હો કવિતામાં કાંઈક મર્મ હોય કાંઈક વાત હોય કાંઈક વિચારો હોય એ છુપાયેલો હોય એ આપણને જોવાની સાંભળવાની ગમે મારા બે ત્રણ મિત્રો છે લ્યો કવિ બની ગયા હું બસમાં રાજકોટ આવતો તે બાજુમાં એક ભાઈ બેઠા કે મેં વળી પરિચય કેળવવા માટે વાત કરી મેં કીધું આપ શું કરો છો એટલે મને હું કવિ છું પછી એણે મને પૂછ્યું તમે શું કરો છો મેં કીધું તમે કવિ છો તો હું બેરો છું ઘણી વખત આપણાથી ક્યાંક વખાણ થઈ જાય તો છપ્પન છપ્પન લીટીના કાવ્યો ઉપાડ્યો અને આ જે મારા વાત કરવી ને બે ત્રણ મિત્રોની અને કવિતાઓ ભાઈ કેવી કઈ સારી વ્યવસ્થિત હોય તો સાંભળવી ગમે પણ જે કવિતાનું ઓપરેશન કરે છે ઓહો ભૂખા બોલાવી મારો મિત્ર એક કવિ બહેનો ને પછી મને કે એક કામ કરો હું તમને જે કવિતાઓ આપું ને તમારા કાર્યક્રમમાં તમે બોલજો મેં કીધું એવી કઈ ખારી માયલી હોય તો મેં બોલશું એમાં કંઈ અમે ના નથી પાડતા તમે તમારે કયો મને કે એકાદ સેમ્પલ આપો આપો મને કે શું આ ચેન તમારા સસરાનો છે મેં કીધું વાહ 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 તમે તમ તમારે ખોટા ખોટે વાહ કરો વાંધો નહીં હું ખોટા ખોટે વાહ કરતો તો વાહ વાહ કરો શું

એટલે મને એમ થયું કે વાહ નવ નવું મેં કીધું વાહ વાહ દરિયા કિનારે બેઠો છું પવન નહીં તો પવનની લહેર તો આવશે મેં વાહ શું વાત છે કવિરાજ ફરા દુબારા કે દરિયા કિનારે બેઠો છું પવન નહીં તો પવનની લહેર તો આવશે મેં કીધું આગળ એ કે હું પડ્યો છું એના પ્રેમમાં એ નહીં તો એની ફ્રેન્ડ તો આવશે

કે પહેલા તો તમારી આંખો મને ઠીક લાગી તમારા સામ પછી બહુ બીક લાગી છે પણ મેં કીધું હવે આને તો આપણે શું કેવું પણ આ મારા મિત્રોની વાત નીકળી છે તો અજબ ગજબના અમારા મિત્રો છે મારા મિત્ર રાજુના નવા નવા લગ્ન થયા ને આમ તો લગ્ન તો બધા નવા નવા જ થાય એક વખત મારી સલાહ છે અત્યારે તમે બધા બેઠા છો એમાંથી જેટલા લોકો કુંવારા છે ને મારી એકવાર સલાહ છે તમને કે એક વાર લગ્ન કરી લેજો પછી જુઓ જમાઓ રાજકો તમારે રાજુના નવા નવા લગ્ન થયા નવા નવા લગ્ન થયા એટલે પછી તો શું છે કે ભાઈ ઉત્સાહમાં ને આનંદમાં હોય એટલે વારે ઘડીએ ઘરવાળીને પૂછવા જાય કે આજે શું બનાવ્યું છે રસોઈમાં ઓલી કીધું કે જો બને છે ચાલુ જ છે તમે રાહ જુઓ આવી જશે બધું એમ નહીં શું બનાવ્યું છે તે થોડીક વાર થઈ ને તે ઓલા વેલણથી પાટલા ઉપર રોટલી બનાવતા હતા ને એમાં નીચે ઓલા પાયા નહીં ખાવાય ને એનો ટક 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 અવાજ આવતો હતો એટલે આને એમ કે હા રોટલી બનાવવાનું ચાલુ છે થોડીક વાર રોટલી બનાવવાનું કામ ચાલુ રહ્યું ટક આવવાનો અવાજ બંધ થઈ ગયો લાને વિચાર આવ્યો કે આ રોટલી બનાવવાનું ચાલુ છે અને આ ટકટક અવાજ આવતો કાં બંધ થઈ ગયો ગયો રસોડામાં તપાસ કરવા ઈકે કેમ ઈ કે હમણાં તો લા પાટલાનો અવાજ આવતો હતો આ ટક 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 અચાનક કેમ બંધ થઈ ગયો એની ઘરવાળીએ જવાબ આપ્યો ઈ પાટલો મેં રસોઈ બનાવવાનો ચાલુ કર્યું ત્યારનો ટક 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 કરતો હતો ઈ ત્રણેય પાયા જ કાપી નાખા એટલે ટકટક બંધ ભાઈ રાજુભાઈ સમજી ગયો હું તને બધક પસંદ નથી બાપા ને આપડે તો બે જ પગ છે ટોક કરાય બંધ પણ કેટલાક હિંમતવાન પતિઓ કેવા હિંમત વાળા એમ હિંમતવાળી એટલે એની ઘરવાળી આવી અને આવીને એની ઘરવાળી કે જુઓ હું કેવી છું હમણાં જ કે હું બ્યુટી પાર્લરમાં થઈને આવી કેવી લાગુ છું કયો જી ઓલો કે બ્યુટી પાર્લર બંધ હતું પછી હું કહેવાની કઈ જરૂર ખરી હિંમતવાળા પત કાયદેસર દે સર હિંમતવાળા એ જણો મને બહુ અલગ પ્રકારની વાત કરતો તો કે આપણે એવું કાઈ નહીં હો આપણે આપણી ઘરવાળીને કહી દે કે ભાઈ આજે બહુ ઠંડી છે એટલે વાસણ બાસણ અટલા અત્યારે ઉટકા હે નહીં કાલે સવારે ઉટકી નાખી હિંમત હમણાં બરાબર હું એક ઘરે બેસવા ગયો ને અમારા દોસ્તાની ઘરે તો એ પતિ પત્નીને થોડીક ઝઘડા નાનો નોટો હાલતો હોય છે તો એ એના ઘરવાળાને કે આ તમે લોટ ક્યાંથી લાવ્યા તો ઓલો કહે કે આપણે જ્યાંથી લઈ આવતા હોય ત્યાંથી લઈ આવતા કાંઈ વાંધો આવ્યો કાંઈ એ કે તમને લોટ લેતા નથી આવડતું કે એમાં મારી શું ભૂલ છે હા હા એ કે તમને લોટ લેતા નથી આવડતું આ કે રોટલી પડી ગઈ રહી છે કે જવા દે પણ હાંજક ના અમે એની ઘરે જમવાનો પ્રોગ્રામ હતો એટલે જમી કાઢવી અને બેઠા હતા એમાં વળી આણે વળી વાત ચાલુ કરી અમારા દોસ્તારે એ કે આ દુનિયામાં એક કામ અશક્ય નથી શું હોય કે હું તમને કહું છું બધા આ દુનિયામાં એક એક કામ અશક્ય નથી તમે જુઓ કેવા કેવા વિજ્ઞાનીઓએ કેવી કેવી શોધો કરી કેવા કેવા લોકોએ દરિયા પાર કર્યા કેટલાક લોકોએ કે પર્વતો ચીડા હિમાલય ચીડા નદીઓ પાર કરી સમંદર ઓળંગા આ દુનિયામાં કાંઈ એવું કામ નથી કે જે અશક્ય હોય એની પત્ની બાજુમાં જ બેઠી હતી એણે હળવેકથી કીધું કે એવું હોય કે આ દુનિયામાં કઈ કામ અશક્ય નથી અત્યારે તો ભયંકર શિયાળો હાલે તમને ખબર છે હા તો પછી કાલે કે તમારે નાવા હાટું ગરમ પાણી ન મૂકો ને કેવું કહેવાય એક શબ્દ ન બોલી શકાય એમ એની સામે હું વળી આમ મારી ગલીમાંથી આમ બહાર નીકળતો હતો ત્યાં બે બે બેનો વાતો કરતા હતા તે એક બેન બીજા બેન ને કી એ માર ભાઈ કે જેલ માં ગયા તા તી પાછા આવી ગયા તો લી કે આ તો કે દુન આવી ગયા એનો ક્યાં ક્યાં ઢાટિયો ટકકે છે પણ આ આ આ ભલે ટાઈમ પાસ કરવા બેઠા હતા ને પણ આ બધી દાંપત્ય જીવન ની વાતો બધી બહુ અલગ પ્રકાર ની હોય હો એક બેન જ્યોતિષ ભાઈ ગયા ને તો જ્યોતિષને હાથ દેખાડ્યો એ કે જો ભાઈ મને શું નડે છે તો ઓલો જ્યોતિષ જોઈને કે બેન કે તમને મંગળ નડે છે મંગળ બેન કે મંગળ નથી નડતો તો એ કે મને મંગળા નડે છે ઈ કે મંગળા કોણ એ મારે આવ ક્યાંથી ક્યાં કઈટ્યો મજા આવે પણ આવી આવી પતિ પત્ની રમત થતી હોય એક બેન અમારા બાજુમાં છે એની પાસે જ્યોતિષ જોડા અને કીધું કે આ અમારા પતિની કુંડળી છે અને તમે જરાક જોઈ દો એટલે જ્યોતિષીએ બહુ સરસ મજાની વાત કરી એ કે તમારા પતિદેવનું તમારે ભવિષ્ય જાણવું જ નહીં કે બેન કે ના ભવિષ્યનું જ જાણવું એ તો એ કે હું બનાવીશ એનું ભવિષ્ય કેવું હોય છે ઈ બધી મારા હાથમાં તો તો એનો ભૂતકાળ શું શું હતો ને ઈ જરા કહી દયો હોમાં કેને ક્યાં આ વાત પૂછેડી પણ બરાબર લગન થયા અને અમારા મિત્ર એની પત્નીને બહુ સરસ સૂચના આપ્યો એ કે જો અમે તને અહીંયા લગ્ન કરીને લાવ્યા છીએ એટલે અમને ખબર છે કે તું એક મા બાપની દીકરી છે અને અમે અમારા કુટુંબમાં તને વાજતે ગાજતે લગ્ન કરીને લઈ આવ્યા છીએ એટલે આમ જો મારે તને એક નમ્ર સૂચન છે કે જેમ તું તારા મમ્મી સાથે અહીંયા રેતી હતી ને એવી રીતે તારે અહીંયા મારા મમ્મી સાથે રહેવાનું છે ઓલી કે આ ફરીથી કહેતા એ કે જેમ તું તારા ઘરે તારા મમ્મી સાથે રહેતી હતી એ જ રીતે તારે અહીંયા મારા મમ્મી સાથે રહેવાનું છે એટલે કે કાંઈ વાંધો નથી એમાં શું આપણે એમ જ રહેવું બીજે દી સવારે ઉઠા મારા મિત્રના પત્ની અને હુતા હુતા જ રાઈડ પાડ્યો કે મમ્મી ઓ મમ્મી મારા હાટું ચા મૂકી દેજો મારા હાટું તમે આલુ પરોઠા બનાવી નાખજો અને આલુ પરોઠા ને ચા બે બની જાય ને એટલે મને અહીંયા આવીને ઉઠાડી જજો આ લોકો બધાને વાત કરતા હોય એટલે ક્યારેક અમારી વાતે કરવાનું મન થાય ને હમણાં એક પત્રકારે મારું ઇન્ટરવ્યુ લીધું અને પત્રકારે મને પૂછ્યું મને કે તમે તમારા ઘરમાં તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો એટલે મેં તરત કીધું અદબ વાળીને કે હું મારા પત્નીને ઘરકામમાં મદદ કરતો નથી પણ એ મને મદદ કરે છે ઘરકામમાં પણ આ બધી લગ્નની ખાટી મીઠી વાતો આપણે કરતા હોય ને ત્યારે મને એક વાત બહુ સરસ યાદ આવી ગયો કે હમણાં મને કોઈએ ફાંસીની વિધિનું વર્ણન કર્યું એટલે મેં સરસ વાત હતી મેં જાણી મેં કીધું આ ફાંસી કેવી રીતે આપવામાં આવે છે તો એમણે બધી વાત કરી મને અમારા એક મિત્ર છે પોલીસમાં ગઢવીભાઈ એણે મને કીધું કે તમને ખબર છે કે આ ફાંસી કેવી રીતે આપવામાં આવે મેં કીધું ના આપણે તો વિષય બહારની વાત છે ને આપણે સુકામી છે કે આપણને ફાંસી થાય પણ શું હોય એની વિધિ કે જેને ફાંસી આપવાની હોય ને એને રાતના સાડા ત્રણ વાગે જાગી જવાનું પછી પછી એને સરસ મજાના નાય ધોઈ અને એના કપડાં પહેરાવી અને એને તૈયાર કરવામાં આવે તો પછી પછી એના સગા સંબંધીઓને બોલાવાય બોલાવ્યા હોય અહીંયા એ બધાને એને મળવાનું વાતું કરવાની પછી પછી કે એને મનગમતું સંગીત સાંભળવાનો ઈચ્છા હોય તો એને મનગમતું સંગીત સાંભળવાનું હોય પછી પછી અમે એને કે ધીમે 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 ભગવાનનું નામ લેતા લેતા બધા એની સાથે જાય અને ફાંસીના માચળે ચડાવી દીધ ખરેખરો મને આ ફાંસીની વિધિ જે આખી એણે બતાવીને મને બરા લગદ યાદ આવી ગયા હો આ જ રીતે લઈ ગયા હતા બધા ભી મારો છોકરો પૂછતો હતો હમણાં એ ગયા પપ્પા એન્કાઉન્ટર કોને કહેવાય હમણાં ટીવીમાં બહુ આવ્યું ટીવી ટીવીમાં એન્કાઉન્ટર 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 મેં કીધું પણ તારે જાણીને કરવું છે હું મને કે તમે તો ખરા એન્કાઉન્ટર કોને કહેવાય મેં કીધું જો તારે એન્કાઉન્ટર જાણવું હોય અને જોવું હોય ને તો મારા લગ્નની સીડી જોઈ લે એમાં તારા નાના નાની માસી આ બધાએ જે ભેગા થઈને મારી ઉપર કર્યું જ ને એને એન્કાઉન્ટર કહેવાય પણ આ તો બધી હસી ખુશીની વાતો છે ને આજે યુટ્યુબના માધ્યમથી એમબી ફિલ્મ્સ મનોજ ભૂપતાણી દ્વારા જે આપને હસાવવાનો આ એક અવસર મળ્યો એ અવસરને આપણે સૌ તાળીઓથી વધાવીએ અને મનોજ ભૂપતાણીને આપણે વિનંતી કરીએ કે આવા સુંદર મજાના કાર્યક્રમો કરે અને સૌને હસાવે આનંદ અપાવે અને એ આનંદ આપ સૌને મળે અમને મળે અને આપ સૌ બધા હસ્તાર્યો એવી સૌની આપણે લાગણી ભાઈ મનોજ ભૂપતાણી સુધી પહોંચાડીએ અને સૌને હાસ્યાસ્કાર